पूज्य ब्रह्म विहारी स्वामी। एक प्रश्न एवो छे के कोई पण विषय ने तैयार करती वखते पहला शू करवू जोईए, એટલે લગભગ આ પ્રશ્ન હું માનું છું કે પરીક્ષા માટે તમે કંઈક તૈયાર કરતા હો તો કોઈ પણ વસ્તુ, એટલે પરીક્ષા હોય કે પ્રવચન હોય કે કાંઈ પણ, મેં જેમ આગળ વાત કરી ને કે ફર્સ્ટ તમારા મગજની અંદર જ તમારે આખું ચિત્ર પાકું કરવું પડે, જ્યાં સુધી આપણે પોતાની મગજની અંદર સ્પષ્ટતા નથી ને તો કોઈ પણ વસ્તુ તમે કરી નહીં શકો। કેના જેવું છે કે માણસ બારે ચાલવા નીકળે અને પછી એને પૂછો ક્યાં જાઉં છું તો કે ખબર નહીં। ગુણાત્યાન સ્વામીએ પોતાની વાતમાં વાત કરી કે ગામડે ફરતા હતા, છોડા છોકરાઓ દોડધામ કરતા હતા, અને ગુણાત્યાન સ્વામી કહે કે છોકરાને ઉભા રાખીને પૂછે ક્યાં જાઉં છો કે કાંઈ ક્યાંય નહીં, દોડધામ કરીએ છીએ। એમ લક્ષ વગર કોઈ પણ વાંચવું એ તમારે ચરિતાર્થ થતું નથી, લક્ષ વગર કોઈ પણ તૈયારી કરવી ને એ પણ તમને ઉપયોગી થતી નથી। એટલે પહેલા તમારા મનની અંદર વિચાર સ્પષ્ટ કરવો જોઈએ કે મારે આજે હું ગણિત લઈને બેસું છું, મને આ બે પ્રશ્ન છે, તો આજના મારા વાંચવા પછી આ બે વસ્તુ આવડવું જોઈએ। તો જ્યારે તમારો સમય પતે ને એટલે તમને અસંતોષ રહે કે આવડ્યું નથી। અમે જ્યારે ભણતા હતા ને, વેન આઈ વોઝ સ્ટડિંગ ઇન સ્કૂલ, તો ટીચર જ્યારે ટીચ કરે ને તો તમારી બુક્સમાં આપણે નોટ્સ તો કરતા, પણ જે વસ્તુ ધારો કે મને ન સમજાયું હોય તો હું એ બુકની અંદર છે ને ગેપ રાખતો, આખું પાનું ખાલી રહે। તો જ્યારે તમે બુક ફરી ફેરો ને તો તમને ખબર પડે કે અહીંયા મારા મગજમાં બ્લેન્ક હતું, સમજાય છે? આપણે બધું લખી જ કાઢીએ ને તો લખાય આવડતું તો હોય હોય હોય, અને પછી પેપર વખત ન આવડે। એટલે જે કાંઈ વસ્તુ તમારા મગજમાં નથી સેટ થતું એની તમને નોંધ રહે, એટલે ફરી વાર કોઈ પણ તૈયારી, જેમ કોઈ પણ ગામ કે ઠેકાણે પહોંચવું હોય તો ક્યાં જવું છે એ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ। એમને એમ ફરવા નીકળી જઈએ અને પછી હિમાલયથી પછી છે કન્યાકુમારી પહોંચી જઈએ તો કોઈ એમાં પ્રાપ્તિ નથી, એટલે એમાં ખાસ આ ખ્યાલ રાખવો જોઈએ। બીજી વાત છે કે ઘણા યુવકો નિયમ ધર્મ પાળતા હોય છે, તેનાથી સ્વામી પણ રાજી થતા હોય છે, પણ અમુક નિયમો જેવા કે બહારની ખાણીપીણી, ટીવી વગેરે જેવા નિયમો સારધાર રીતે પાડી શકતા નથી, તો તેનું શું કરવું જોઈએ? એવી કઈ દ્રષ્ટિ અને એવો કયો વિચાર કરવો જેથી આ નિયમ દ્રઢ અને સારી રીતે પડે? હવે આ પ્રશ્ન જો ખાલી પૂછાવા ખાતર પૂછાયો હશે ને તો કોઈ જવાબ નથી, સમજ્યા? ઘણા એમને પૂછે કે સ્વામી હું કેવી રીતના, બસ મારે ટીવી ન જોવું એવા આશીર્વાદ આપો, પણ ખરેખર જો તમારા મનની અંદર એવી દ્રઢતા હોય કે મારે નથી જોવું તો પૂછાયો છે ને તો જવાબ લાગુ પડશે। પહેલામાં પહેલી એક વાત વિચારજો કે જે વખતે 20 વર્ષ પહેલા ટીવી હતા જ નહીં તો કઈ બાળકોને કઈ રહી જતું હતું? બીજો વિચાર જો તમને લાગે, પણ હા અત્યારે તો બધા પાસ છે એટલે રહી જાય છે, આપણે કેવું બધા પાસે છે અને આપણે નથી થતું ને એટલે રહી જાય છે, સમજાય? જ્યારે માસ ઇલેક્ટ્રિસિટી જાય ને આપણે આખી સોસાયટી કે અડધા અમદાવાદમાં લાઈટ જતી રહે ને તો બધા જ ખુશ મિજાજમાં બહાર આવી જાય ને ફરવા લાગે, કોઈ ફરિયાદ ના કરે, પણ તમારા એકલા ઘરની ગઈ હોય ને તો ટેન્શન થાય કે હારા કેવા છે, આપણું આમ છે ના પડી જાય। તમે જ્યારે રેલવે સ્ટેશન ઉપર જાઓ અને ટ્રેન જ કેન્સલ થઈ હોય તો દુઃખ ઓછું છે, પણ તમે જાઓ અને તમે જ રહી ગયા હોય તો, ટ્રેન જતી રહી હોય તો દુઃખ જાજુ છે। એમ આપણને પ્રશ્ન એટલો છે કે આ નિયમ ધર્મ તમે જો જુદા પરિપ્રેક્ષમાં જોશો ને તો બધા પડાય છે। 20 વર્ષ પહેલા ટીવી ન જોવે કોઈને નિયમ લેવો પડતો હતો? ટીવી જ ઘરે ઘરે એવા નતા 25-30 વર્ષ પહેલા, તો પડાતો હતો નિયમ, સમજાય? અત્યારે ટીવીમાં કેવા પ્રોગ્રામ જોવા કે ન જોવા બધા પ્રશ્ન પૂછતા હોય છે, પણ જયારે નવું ટીવી આવે ને ત્યારે આપણને બધાને થાય કે આ ચેનલ પર આ રહી ગયું, આ ચેનલ પર આ રહી ગયું, આ ચેનલ પર આ રહી ગયું, હવે જે એકાદ જોવાય કેવું આપણા મનની અંદર પણ એજ્યુકેશન આવી ગયું। પણ હું તમને હજુ આગળ વાત કરું કે આ દુનિયામાં ચાઇનાની કેટલી ચેનલો હશે, ચાઇનાના કેટલા પ્રોગ્રામને હશે પિક્ચરો, હા
જાપાનીઝ કેટલા હશે, સ્પેનિશ કેટલા હશે, એ બધા પિક્ચરો તમે જોવો છો? નથી જોતા તો રહી ગયા એમ લાગે છે? નથી લાગતા. તમે એમ વિચારશો કે એવી કેટલી બધી ચીજો બહારની ખાણીપીણી, ચાઇનીઝ ને અમેરિકન ને સ્પેનિશ ને ઇટાલિયન ને બધું જે મેં જિંદગીમાં ખાધી નથી એનો વસવસો નથી. તો એમ જો તમે નક્કી કરો કે અહીંયા પણ જે આઈટમો હોય એ જ પ્રકારની છે કે મારે જિંદગીમાં ખાવી નથી, તો કોઈ પ્રશ્ન થતો નથી. પણ તમને એમ રહ્યા કરશે આને ખાધું એટલે હું ખાઉં એનું દુઃખ છે, તમારે શરીરને જરૂર છે એટલે ખાવું એવી કોઈ જરૂર નથી. એટલે પહેલો વિચાર એવો રાખવાનો કે આ દુનિયામાં કેટલી બધી વસ્તુ છે મારે ખાવાની સ્કોપ જ નથી, તો હું એ છોડી શકું છું. બીજી વાત છે, કર્મે કરીને છે ને બધા નિયમ પાડે. ઘણા આવીને અમારા પાસે આવે ને કે સ્વામી છેલ્લા 10 વર્ષથી ગળ્યું ખાધું નથી, એટલે કેમ? નિયમ છે કે ના? ડાયાબિટીસ. સમજ્યા? કર્મે કરીને મિષ્ટાનનો ત્યાગ થાય છે કે નહીં? થાય જ છે. જરા કોલેસ્ટ્રોલ વધે તો શું કે, હા હવે ગળ્યું, બહારનું હોટેલ કંપનીનું બંધ થઈ ગયું, કેમ? અરે કોલેસ્ટ્રોલ આખું ચડી વાગ્યું છે, છેક સુધી પહોંચી ગયો. જો કર્મે કરીને થાય છે. એક સાધુ ગુણાત્યાન સ્વામી એને કહ્યું કે તારો વારો છે, આજે રાતે તારે જાગવાનું છે મંદિરની ચોકી કરવા માટે. એ હું શા માટે જાગું, બહુ થાકી ગયો છું, મને બહુ ઊંઘ આવે છે, નહીં જાગું. ગુણાત્યાન કે વાંધો નહીં. અને જેવો સુવા ગયો ને પથારીમાં જ વીંછી બેઠો હતો, ફટાક દઈને વીંછીએ ચટકો માંડ, આખી રાત પગ પકડીને, ઓ બાપા મરી ગયો મરી ગયો, આખી રાત જાગ્યો. ગુણાત્યાન શું કીધું? કર્મે કરીને જાગ્યો પણ આજ્ઞાથી જાગ્યો. એમ કર્મે કરીને તો આપણે નિયમ પાડીએ જ છે, પણ આજ્ઞાથી પાડશો તો વાંધો આવશે નહીં. એટલે આપણે નિયમ ધર્મ સત્પુરુષની આજ્ઞા છે એને કરીને પાડશું તો વધારે બળ મળશે. કર્મે કરીને લોકો પાડતા હોય છે, નથી મળતું એટલે નિયમ પાડીએ જ છે નહીં. ગરીબ માણસ હોય ને તો કે બસ એ કે હું તો બસ ખુલ્લી હવામાં જ જીવું છું, ફ્રેશ એર, પણ એ ચોઈસ ક્યાં છે? ફ્રેશ એરમાં જ હોય અખંડ. હવે એવી રીતના કરીને પોતે કરતો હોય એ કર્મ કહેવાય. તો આવી રીતના નિયમ પડી શકે એમ છે. પછી પ્રશ્ન છે કે આજના યુગમાં જોઈએ તો મોબાઈલ, ઇન્ટરનેટ, ચેટિંગ વગેરે ટેકનોલોજીના દિવસે દિવસે ઉપયોગ થતો વધતો જાય છે, તો સત્સંગી તરીકે મોબાઈલ, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કેટલી હદ સુધી કરી શકાય? હવે આ હદ કંઈ એવી નક્કી નથી થતી, સમજી ગયા ને? કારણ કે હદની પહેલી પારથી જ પૂછતો હોય કે આ બરાબર છે. કારણ કે છેક થઈ ગયું ને પછી જે અમને પ્રશ્ન પૂછવા હોય ને એ મંજૂરી લેવા આવતા હોય છે. હજુ વિચારજો શાંતિથી આ જવાબ. અમને બધા પૂછે કે સ્વામી કેવા પ્રોગ્રામ જોવાય ન જોવાય? ઘણા અમને શું પૂછે કે સ્વામી કેવા પ્રોગ્રામ જોવાય અને ટીવી પર કેવા પ્રોગ્રામ ન જોવાય? એ તમને નથી ખબર? ખબર જ છે. પણ આ તો અમારી પાસે એપ્રુવલ જોઈએ છે કે આ ક્રિકેટ જોવાય, આવા 5-6 એપ્રુવલ, એના નિમિત્તે બીજા જોવાય. બધાના હૃદયમાં ભગવાન બેઠા છે. ઇટ ઇઝ અ મિયર સિમ્બોલિક એફર્ટ ટુ સીક અપ્રુવલ. એટલે તમને ખબર જ છે આ બધી વાતમાં મારો કોઈ તમને જવાબની જરૂર નથી. તમને ખબર જ છે કે હું લપસી રહ્યો છું, પણ મજા આવે છે ને, એટલે માણસ વળી નથી શકતો. બધું જ ખબર છે. એટલે મને લાગે છે આ જવાબ તમે જ જાતે આપી શકશો, મારે આમાં કોઈ જવાબ આપવાની જરૂર નથી અને લાંબુ કરવાની જરૂર નથી, કારણ કે કઈ તોય સાંભળશે નહીં. પછી અક્ષરધામમાં જવાનો સરળમાં સરળ રસ્તો કયો? અને બે દંડા મારવા જોઈએ, સહેલમ સહેલો ઉપાય શોધે છે આ, સમજી ગયા? જે માણસ શોર્ટકટ જ શોધતો હોય ને શોર્ટ જ રહે, બધી જગ્યાએ શોર્ટકટ જ શોધતો, અહીંથી આમ ઘસી જાય, આમ ઘસી જાય, આમ જે છે એનું કામનું નહીં. જો ભાઈ અક્ષરધામમાં જવામાં દેર ઇઝ નો શોર્ટકટ, સાધના કરવી જ પડે, અક્ષરધામ પામવાની વાત છે. હું ખાલી એક સામાન્ય દ્રષ્ટાંત આપીને વાત કરું છું. એકવાર અમે બહુ દોડધામ કરીને અમે અટલાદરા હતા, અટલાદરાથી સીધા અમદાવાદ આવ્યા, અમદાવાદથી બાપાએ પાછા અટલાદરા બોલાયા. રાતનો સમય હતો, 10:30 વાગે અમે આવ્યા ને સ્વામી જોડે બધી વાતચીત કરતા હતા. પછી કોકે અમને પૂછ્યું કે, અરે અમે કીધું કે બાપા અમે નીકળ્યા, સાંઈ કે ક્યાં જશો? અમે કીધું પાછા અમદાવાદ. એટલે એક સંતે બિચારા દયા ખાઈને કીધું કે સ્વામી પાછા અમદાવાદ જશો? સવારના નથી જમ્યા, નામ છે ને તેમ છે ને, હમણાં અટલાદરાથી અમદાવાદ, અમદાવાદથી પાછા અટલાદરા, પાછા અમદાવાદ, દોડધામ ચાલતી હતી. સ્વામી શું બોલ્યા ખબર છે? રાતના 10:45 સ્વામી કે એ તો આમ ને આમ રાત દાડો દોડધામ કરીએ જીવનભર
તો અક્ષરધામ પમાય, એમને અક્ષરધામ પમાતું નથી. દેર ઇઝ નો ચોઇસ, શોર્ટકટ જેવું છે જ નહીં. અત્યારની ડિગ્રી પ્રાપ્ત કરવી હોય ને, કે મેડિકલ ડિગ્રી શોર્ટકટમાં કેવી રીતના છેલ્લમ સહી રીતના પ્રાપ્ત થવું, તો પછી કોઈ પેશન્ટ નહીં આવે. એ તો હું લખીને આપી દઉં MBBS ડોક્ટર સો એન્ડ સો, શોર્ટેસ્ટ છે, ડઝન્ટ કમ. આપણી સાધનાથી છતાં પણ સહેલમ સહેલો ઉપાય આપણને પ્રાપ્ત એ થયો છે કે તમારે જાતે અમેરિકા જવું હોય ને બહુ અઘરું છે. વિમાન બનાવવાનું, એરોનોટિકલ એન્જિનિયર થવું પડે, પાયલોટ થવું પડે, ઉડાડવાની ફ્યુલ માટે પૈસા જોઈએ, પછી તમારે વિઝા માટે પરવાનગી જોઈએ, બધી લપ કરવી પડે. એના કરતાં કોઈ સારામાં સારો પાયલટ હોય એમાં વિશ્વાસ રાખીને સૂતા સૂતા તમે અમેરિકા પહોંચી શકો છો કે નહીં, એમ સત્પુરુષની અંદર વિશ્વાસ રાખીને, જેને અક્ષરધામ જોયું છે, જે સાક્ષાત અક્ષરધામ છે, જેને રસ્તો ખબર છે, જેના દ્વારા લાખોને હજારોને અનંત જીવ અક્ષરધામને પામ્યા છે, એને તમારો હાથ પકડ્યો છે, તો એનો હાથ ન છોડવો, એટલું જ કરવાનું છે. એ સહેલમ સહેલું અક્ષરધામનો રસ્તો છે, બીજું આપણે આગા પાછા થવાની જરૂર નથી. પ્રશ્ન છે કે કોલેજમાં અમુક કારણોસર છોકરીઓ સાથે બોલવાની ફરજ પડે છે, તો શું કરવું, યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એટલે આનો જવાબ એટલો જ છે, બસ ફક્ત વાત જ કરવી, એટલું રાખજો. હા, પછી બીજો પ્રશ્ન છે, મારા કાકા તમાકુ બહુ ખાય છે અને મારા ફુવા બીડી બહુ જ પીવે છે, તે તેમને એ બાબતે બહુ સમજાવેલ, છતાં કંઈ ફરક પડતો નથી, તો મારે શું કરવું. હવે આ તો ખાલી એક નિમિત્ત લઉં છું, આ તો નાના વ્યસનનો ફેરફાર છે, પણ કદાચ કોકને ગુસ્સો હોય, કોઈ સત્સંગની નિંદા કરતા હોય, કોઈ તમને વિઘ્ન કરતા હોય, તો મોટામાં મોટો ઉપાય શું છે, પહેલામાં પહેલું તો આપણે રોજ આપણી પૂજામાં જેમાં કે પોતામાં ફેરફાર કરવો હોય ને, તો રોજ એની સિન્સિયર પ્રાર્થના કરવી જોઈએ. બીજું કે રોજ પ્રાર્થના કરશો ને, તો ભગવાન તમને સુજાડશે અને એવા પ્રસંગ ઉભા કરશે જેને કરીને એનું એક દૂર થશે. મંદિરે આવતા હોય તો એકાદ વાર સંતો પાસે લાવા, અને સંતો પાસે આવશે તો ઘણો એને ભાવ બદલાશે, અને સ્વામી બાપા જ્યારે નજીકમાં હોય તો એને સ્વામી પાસે લઈ જવા. આ તો ખાલી તમાકુ એની માટે નથી, ભલ ભલા વ્યસનો છૂટે છે. એક સેટેલાઇટના વિસ્તારનો એક કાકા અને એના દીકરા સ્વામીના દર્શન કરવા આવ્યા, અને એના ફાધર એક બધા આશીર્વાદ લીધા, અને પછી છોકરાએ સ્વામીને કીધું કે સ્વામી મને એક કુટેવ છે. તો સ્વામી કે કઈ કુટેવ, છોકરો તો એકદમ સારો લાગતો. એ કે સ્વામી જૂઠું બોલવાની ટેવ છે. હવે એના ફાધર એકદમ શોભીલા પડી ગયા, એક નાના બાપા આ તો ખાલી કહે છે, સ્વામી કે તમે ખાલી કહો છો એ સાચું કહે છે. પેલો પોતાનો સ્વ બચાવ કરવા ગયો, દીકરાનું ખરાબ દેખાય તેનું ખરાબ દેખાય ને, એટલે કે પેલા એ કીધું કે નાના પપ્પા મને ટેવ છે, તમને ખબર નથી, હું તમારી આગળ જૂઠું જ બોલું છું લે. પેલા ફાધર હેપતાઈ ગયા, સ્વામી અતિ પ્રેમથી પેલા છોકરાનો હાથ પકડ્યો, હવે સાંભળજો, અને સ્વામી કે ભાઈ તું જૂઠું ના બોલું, તું બોલીશ ને તો સ્વામી કે એમાં તને તકલીફ છે, ને એમાં તો પછી જન્મ મરણનું દુઃખ છે, ને એટલું બધું સ્વામી છેક પહોંચાડી દીધું. સ્વામી કે પછી પણ કે સ્વામી મને મજા આવે છે, મને જૂઠું બોલવાની મજા આવે છે. સ્વામી કે હવે મારા વચને તું પ્રયત્ન કર છોડી દેવાની, કારણ કે ભલે તું આખી દુનિયામાં જૂઠું બોલ્યો હોય, પણ તું મારી આગળ સાચું બોલ્યો છે, તારી કુટેવ ટડી જશે અને એની ટડી પણ ગઈ લે. ઇફ યુ આર ઓનેસ્ટ વિથ ગોડ, ભગવાન સાથે ઓનેસ્ટ હો, ઇફ યુ આર ઓનેસ્ટ વિથ સ્વામી, અને જો ફેરફાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહો, તો આપણી આ કુટેવો પણ ટડી જતી હોય છે એ પણ આપણને ખબર પડે છે. પછી આવે છે, માતા પિતાનો સહકાર ન મળે છતાં કેવું વર્તન રાખવું જોઈએ. એટલે આમાં બે ત્રણ રીત છે. ઘણી વાર છે ને આપણે ભણતા ન હોય એટલે પછી માતા પિતાએ નક્કી કર્યું ને તમને પછી દબાવતા હોય. ઘણા એવા સત્સંગી સુરવીર હોય છે, ભણે જ નહીં પછી કે મને સભામાં નથી આવવા દેતા, બેવ પ્રશ્ન કે એવું ઘણી વાર કહેતા નથી હોતા. આપણે આપણું જાતનું એનાલિસિસ કરી અને માતા પિતા આપણને સત્સંગમાં સહકાર ન આપતા હોય
તો પ્રેમથી ઘણીવાર એવું કરવું પડે, પ્રેમથી સમજાવવા પડે, સમજૂતીથી જ કામ થાય છે. યાદ રાખજો, કોઈ પણ વસ્તુ સમજાયા વગર તમે પ્રયત્ન કરશો ને તો તમને ટૂંકા ગાળાનું ફળ મળશે, પણ લાંબા ગાળામાં કોઈ આપણને સુખ પ્રાપ્તિ થતી નથી. અને પછી ફરી વાર મેં એ જ કીધું, પ્રાર્થના, સંતોને ભેગા કરવા, અને ધીરે ધીરે એકાદ વારે કોઈક સત્સંગ કે સભામાં આવતા હોય તો સંતો દ્વારા તમે જો વાત કરાવી શકો તો વાંધો ના આવે. મુંડનમાં શિખા શા માટે રાખવામાં આવે છે? કોઈ સાધુ થવું છે કેમ ને પ્રશ્ન પૂછો. મુંડનમાં શિખા શા માટે રાખવામાં આવે છે અને શિખાની લંબાઈ વધતા ગાંઠમાં શા માટે બંધાય છે? એટલે આપણે નથી બાંધતા. એટલે હકીકતમાં આ બે રીત છે કે મુંડનની અંદર એ લોકો શિખા એટલે રાખતા હોય છે કે અહીંયા આપણું બ્રહ્મરંધ્ર છે, અને બ્રહ્મરંધ્ર એકદમ આપણે કહે ને સેન્સિટિવમાં સેન્સિટિવ સ્પોટ કહેવાય છે, ત્યાંથી જીવની અવર જવર થતી હોય છે એવું આપણા શાસ્ત્રોમાં લખેલું હોય છે. ત્યાં શિખા રાખે એટલે ઇટ ઇઝ અ ફોકસ ઓફ એનર્જી. અને શિખામાં ગાંઠ ક્યારે મારે? તો પહેલાની આવી પ્રતીતિ હતી, પદ્ધતિ, કે તમે શિખા રોજ સ્પર્શ કરો ને એટલે ગાંઠ મારી હોય ને, એટલે તમારા મનની જે કોઈ ગાંઠ હોય, નક્કી કઈ રેઝોલ્યુશન કર્યું હોય કે ના મારે આ કરવું જ છે, એ નિમિત્તે ઘણીવાર એ લોકો ગાંઠ મારતા. આપણા સંપ્રદાયની અંદર આવી ગાંઠ મારવાની પ્રથા નથી. નીલકંઠવાણીની તમે જે આટલી બધા વાળ જો અને પછી એમણે જે ગાંઠ મારી હતી તો એ યોગીઓની એક પદ્ધતિ હતી. એ રીતે આખા આપણા જે સંસ્કૃતિની અંદર આવી રીતના આખી વાત થતી હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા પંથો છે. બિન સત્સંગીને ખબર કેવી રીતે પડે છે કે આ સાધુ બોચાસણથી અક્ષરધામ સ્વામિનારાયણના સાધુ છે? હવે મને લાગે છે અત્યારના યુગમાં તો તરત જ ખબર પડી જતી હશે, કારણ કે સંતોના વર્તન, વાણી, એના ઉપરથી જ પરિચય મળતો હોય છે કોઈનો પણ. કારણ કે હવે શું છે, બહુ અઘરું છે. અત્યારે આપણા સંપ્રદાયની એટલી બધી પ્રતિષ્ઠા વધી છે કે લોકો પણ આપણા નામે કામ કરી જાય છે. સ્વામી ત્યાં આગળ આ તમે વાત કરો, સ્વામી ત્યાં અમે બોમ્બે હતા તો બોમ્બેમાં AIMS ઓલ ઇન્ડિયા અમેરિકા આ શું મેડિકલ એસોસિએશનના જે ચેરમેન હતા એ આવ્યા હતા નરસિંહ રાવ કરીને. પણ સ્વામીને પગે લાગીને શું કે સ્વામી તમારી એક કોલેજ મેડિકલ તમે ત્યાં આગળ સાઉથ ઇન્ડિયામાં શરૂ કરી છે એની મેં પરવાનગી આપી દીધી. સ્વામી આપણને કહે કે કઈ કોલેજ? પછી આપણે તપાસ કરી, કોક પ્રમુખ સ્વામીના નામે આની પાસે ગયા હતા અને સાહેબે કીધું કે સ્વામીની છે, તે કે હા તો અમે પરવાનગી આપીએ છીએ. એવી રીતના જઈ આવ્યા. લોકો ઉપયોગ કરી જાય. જૂના મંદિરના સંતો, અત્યારે તો આપણો સંપ્રદાય એટલો પાવરફુલ, ઇન્ટરનેશનલ, ચારે બાજુ પ્રસરી ગયો છે. 9000 કેન્દ્રથી વધારે કેન્દ્રો, લાખો કરોડો હરિભક્તોને ગુણભાવી. તો હવે શું પરિસ્થિતિ સર્જાય છે ખબર છે? કે જૂના મંદિરના સંતો જ્યારે ટ્રેનમાં બેસે ને ત્યારે TCO પૂછતા હોય છે કે તમે અક્ષરધામ વાલા? કે હા, એમ કહીને સીટ મળે તો ક્યાં વાંધો છે. અત્યાર સુધી એવું કહેતા કે અમે જુદા છે, હવે એ લોકો પણ એવું બોલી શકતા નથી. અને કદાચ એવું પણ થયું કહેવાય કે આપણે એમાંથી છૂટા નથી પડ્યા, એ લોકો આપણામાંથી છૂટા પડી ગયા એવું લાગે છે. ઓરિજિનલી આપણે નીકળ્યા ખાલી 5 હરિભક્તો 5 સંતો અને 50 હરિભક્તોથી, પણ એટલો બધો સત્સંગનો પ્રભાવ વધી ગયો છે એટલે કદાચ એક જ રીતે માણસનો પરિચય પ્રાપ્ત થાય છે, સંત કે ગ્રહસ્થ, તો એની વાણી, વર્તન અને વિચાર એ આપણા ફરીવાર જેમ આગળ કે પાક્કા રાખશું તો કોઈ દિવસ આપણને સત્સંગમાં પણ વાંધો આવતો નથી. છેલ્લો પ્રશ્ન છે, પ્રમુખ સ્વામીમાં અખંડ શ્રીજી મહારાજ છે તો શું મારા તમારામાં નથી? તો બીજા બધા પણ પૂજવા યોગ્ય લાગે? આ પ્રશ્ન સારો છે, પણ એ પ્રશ્ન સીમિત છે કે ભગવાન અને સંત બધામાં રહ્યા છે. કારણ કે દેહની અંદર જીવાત્મા છે, જીવાત્માની અંદર કોણ છે? પરમાત્મા છે. બરાબર, પરમાત્માની શક્તિ ચાલી જાય તો આ બ્રહ્માંડની અંદર જીવ પણ કાંઈ કરી શકે એમ છે નહીં. શરીરમાંથી જીવ ચાલી જાય તો દેહ કાંઈ કરી શકે એમ છે નહીં. સ્પષ્ટ આ વાત છે, પરમાત્માની શક્તિએ કરીને બધું ચાલે છે, પણ સમ્યક રીતે અખંડ રહેવું ને એ વાત જુદી છે. ખ્યાલ આવી ગયો? સમ્યક રીતે એટલે જેવા ભગવાન છે એવી જ શક્તિથી કોક પવિત્ર સંત હોય એની અંદર જ સમ્યક રીતે રહી શકે છે. આપણે બધા કેવું છે, જ્યારે સંતો દ્રષ્ટાંત આપે ને કે કોક માણસ બીડી પીતો હોય, એ કે તમારા ઘરની અંદર ધુમાડો કરો તો મચ્છર રહે, એ કે ના રહે, કે તમે રહો, એ કે ના રહીએ, ભાગી જઈએ.
તો કે તમારા હૃદયની અંદર તમે આવો ધુમાડો કરતા હોય તો પછી ભગવાન રે, બિચારા ગેસ માસ્ક પહેરીને રે, કારણ લાગે કે મારે જઈએ તો ઉપડી જશે આવે. પણ ભગવાન પણ એમની દિવ્ય શક્તિથી અંદર બિરાજમાન છે, પણ સાંગો પાંગ નક્ષિક સંપૂર્ણ ભગવાનની જ શક્તિ કામ કરે એ વાત આખી જુદી છે. જેટલી પવિત્રતા એટલી શક્તિ પ્રાપ્ત થાય છે. કરંટ હોય ને, ઇલેક્ટ્રિસિટી કરંટ, એ તમે કરંટ હીટરમાં મૂકો તો શું થાય? ગરમાવો આપે. એ જ કરંટ તમે ફ્રીજમાં મૂકો તો શું થાય? ઠંડક આપે. શક્તિ કરંટની છે, પણ જેવો માણસ હોય ને એવું થાય. એમ ભગવાનની જ શક્તિ છે, પણ કોઈ હીટર જેવો હોય તો શું કર્યા કરે? ક્રોધ અને ઝઘડે જ. અને કોઈ ફ્રીજ જેવો હોય ટાઢો, તો એ જ શક્તિ છે પણ ટાઢક હોય. એમ આપણી પ્રકૃતિને લીધે ભગવાનની શક્તિમાં જુદા જુદા ભેદ ઊભા થાય છે. એમ પ્રમુખ સ્વામીની પરમ પવિત્ર પોતાનો આત્મા છે, એને કરીને ભગવાન સમ્યક રીતે એમાં પ્રગટ થાય છે, એટલે પૂજવા લાયક છે. અને આપણે ખાલી દર્શનીય જ, દૂરથી જ દર્શન કરવા લાયક છીએ એવું આપણે મનમાં સમજીને રાખવું કે પ્રમુખ સ્વામી જેવા સંત આપણને પ્રાપ્ત થયા છે એ સંપૂર્ણ રીતે પવિત્ર છે, એના દ્વારા ભગવાન જ આપણી જોડે વાત કરે છે, એ આપણે ખ્યાલ રાખો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.